ધારો તો તમે ઘણું કામ કરી શકો એમ, અમે ન કરી શકીએ એટલું તમે કરી શકો એમ. અમારી પાસે 40 છોકરા ભણવા આવવાના, તમે ધારો તો 100 ને ભણાવો એક કલાકમાં. ગાથાઓનો આગ્રહ નહીં રાખો, ભૂલી જાઓ, એ જેટલું પણ એટલું. પણ સંસ્કાર, જે મેં તમને કહ્યું, સ્કૂલોમાં સંસ્કાર નથી, શિક્ષણ છે. એમ પાઠશાળામાં ખાલી અભ્યાસ જ હશે, સંસ્કાર નહીં હોય તો એ નહીં ચાલે. એટલે એને વ્યવહાર શીખવાડો. રસ્તામાં વડીલો મળે, શું કરવાનું? પ્રણામ. શિક્ષક શિક્ષિકાઓ મળે, પ્રણામ. આપણી પાઠશાળાની આઈડેન્ટિટી શું હોવી જોઈએ? આઈએ સંખ્યાતા છે, એ ઊંચામાં ઊંચા સૂત્રો ભણે છે એ, કે રાજનગરમાં સૌથી સારામાં સારું ઇનામ લઈ આવે છે એ? ના, એ બધું નંબર 2 માં છે. આપણી ઓળખ અમારા વિદ્યાર્થીઓ અનુશાસન પ્રેમી છે, અમારા વિદ્યાર્થીઓ વિનયી છે. બોલી ચાલી દરેકની અંદર ચેન્જ આવવો જોઈએ. આ બધું જ કામ તમારે કરવાનું છે. તમને યાદ હશે ચાણક્યની એક સિરિયલ હતી, ચંદ્રપ્રકાશ દ્વિવેદીની સિરિયલ હતી ને ચાણક્ય, મેં ડાયલોગ વાંચ્યા હતા. એમાં એક ડાયલોગ બહુ સરસ હતો, શિક્ષક કભી સાધારણ નહીં હોતા, શિક્ષક કભી સાધારણ નહીં હોતા. આપણે કદાચ રૂપિયાથી સક્ષમ ના હોય, પણ સંસ્કારોથી અને આપણે સત્વથી મજબૂત હોવા. 2-5 હજાર રૂપિયાનો પગાર આપણને ઝુકાવી ન જાય એમ. તમને તેની પાઠશાળામાં 4 હજાર આપીશ, આવી જાઓ અમારી પાઠશાળામાં, અમે 8 હજાર આપશું. આવી જ રીતના બિઝનેસમેનો ઉઠાવતા હોય છે, ડબલ પગાર આપીને. ત્યારે તમારે કેવું જોઈએ, 10-10 વર્ષથી જેની સાથે નાતો બંધાયો છે, રૂપિયા ખાતર હું મારી પાઠશાળાને ચેન્જ નહીં કરું. તમે પાઠશાળા ચેન્જ નથી કરતા, તમારા 25-50 દીકરા દીકરીઓને તમે છોડી દો છો. કઈ માં પોતાના દીકરા દીકરીને છોડી અને રૂપિયા માટે બીજી જગ્યાએ જાય? કોઈ ભૂખ્યા રહેશું, મારા દીકરાને નહીં છોડું. તમારી લાગણી, તમારું વાત્સલ્ય, તમારો પ્રેમ, તમારો સ્નેહ આ બાળકો પ્રત્યે એટલું ઉભું કરો, એટલું ઉભું કરો. ન આવે તો પ્રેમથી જાઓ, ક્યારેક તમારે જવું પડે, જાઓ. કોઈ ટેલેન્ટેડ દીકરા દીકરીઓ છે, લાવો એને, એને એને લગતું કામ સોંપો. કમ્પ્યુટરમાં માસ્ટર હોય, ભાઈ આપણા આખી પાઠશાળાને સરસ કમ્પ્યુટરાઇઝ કરી નાખો. કોઈને મોબાઈલનો બહુ શોખ છે, ગાંડો શોખ છે, ચાલ આ બધું છોડ, હું તને કામ આપું છું. આપણા પાઠશાળાના જેટલા બાળકો છે એના પેરેન્ટ્સનો નંબર લ્યો, એનું વોટ્સએપ ગ્રુપ બનાવો, એક સારો સારો મેસેજ એની અંદર જાય. ઘણું કરી શકાય એમ, ટેકનોલોજી દ્વારા ઘણું કરી શકાય એમ. તમારે ખાલી જીભ હલાવવાની છે, તમારા દીકરા દીકરીઓ તમને બધું કરી આપશે, પણ તમારો ઉત્સાહ છે સૌથી પહેલા. આપણો ભીતરનો ઉત્સાહ હોય, જેમ મારો ઉત્સાહ હતો. અમે આટલું બધું સુકૃત કરવાની કોઈ ગણતરી નથી. વસંતભાઈ ખાલી 100 વારનો પ્લોટ શોધતા હતા કે જ્યાં બધા પુસ્તકો સચવાઈ જાય. અને નંબર 2, સાધુ સાધ્વીજીનો રાજનગરમાં બહુ સ્થિરતા હોય છે, થોડી સાધર એમની ભક્તિનો સુપાત્ર દાનનો શ્રાવકોને લાભ મળે. બહુ ફર્યા, ક્યાંક ભાવ વધ્યા, ક્યાંક સોસાયટી નારાજ, અને ફરતા ફરતા આ જગ્યાએ પગ મૂક્યો. અંદરથી અવાજ આવ્યો, આમાં બાર્ગેનિંગ નહીં કરતા, જે કે લઈ લે છે. અહીંયા વકીલ રહેતો હતો, આમે વકીલ સાથે તો કરાય બી નહીં, પણ એ કીએ પહેલા મને અંદરથી અવાજ આવ્યો. મેં અમરભાઈને વાત કરી, મારું મન કે છે કે હવે આ લઈ જ. 621 વાર કેટલી જોઈતી હતી? 100 થી 150, એની સામે કેટલું? 621 વારની આ જગ્યા છે. અને આ જગ્યા લીધી ત્યારે કલ્પના નથી શું કરશું. પણ પછી બેઠા, શાસનના કાર્યો કરવા છે, સંઘોને શાસન સાથે જોડવા છે, એના માટે એક સેન્ટર હોવું જરૂરી છે. અને એમાંથી આ 4 માળનું બિલ્ડિંગ થયું. ઓછી જગ્યામાં વધારે કામ કેમ કરવું એ શીખવું હોય તો આ સુકૃતનું મેનેજમેન્ટ જોઈએ. ઓછી જગ્યા અને વધુ કામ. તમે જે બેગ તમને એક આપી છે ને અમે આ પીળી થેલીમાં, એમાં છેલ્લે વાંચી જજો, આટલી એક્ટિવિટીઝ ઓલરેડી ચાલુ છે ઘરે જઈને, હમણાં નહીં, આ છેલ્લા પાના પર 3જા ટાઇટલ પેજ ઉપર આટલી એક્ટિવિટીઝ.